કેસર સદાણી વિલમાર લિમિટેડ દ્વારા લોક સુનાવણી યોજાઈ। भारत सरकारना पर्यावरण वन अने जलवायु परिवर्तन मंत्रालय नवी दिल्हीना जाहेरनामा अंतर्गत मेसर सदाणी विलमार लिमिटेड द्वारा लोक सुनावणी द्रव स्थित कार्यरत विलमार कंपनीनी पाछळना भागमां खड़ा करायेला विशाळ परिसरमां संपन्न थई छे। रूपिया 202 करोड़ना आ प्रोजेक्टमां हालनी सुविधामां सिनोटिक ऑर्गेनिक केमिकल्सना सूचित विस्तरण माटेनी परियोजना प्रोजेक्ट ए केटेगरीनी लोक सुनावणीमां मोटा भागना लोकोए योजनाने आवकारीने स्थानिक लोकोने वधु रोजगारी मळे तेवी मांगणी करी हती। आसपासथी आवेला मोटा भागना लोकोए आ प्रोजेक्टने वधावी लईने मुंद्रामां वधु रोजगारनी तको आवशे एवी खुशी व्यक्त करी हती। साथोसाथ अदाणी ग्रुप तरफथी मुंद्रा तालुकाने आर्थिक मददरूपमां पण वधारो थशे ए पण लोकमुखे चर्चाई रह्युं हतुं। सुनावणीनी शरूआतमां जीपीसीबीना प्रादेशिक अधिकारी केवी चौधरीए सौने आवकारी योजना संदर्भे वात करी हती। अधिक कलेक्टर हनुमंत सिंहे लोक सुनावणीनी रजूआत करवानो आदेश आप्यो हतो। प्रारंभमां द्रबना पूर्व सरपंच सुलतान भाई तुर्के जणाव्युं हतुं के अदाणी विलमारना नवा आवनार प्लांटने दिलथी आवकारुं छुं तथा पूरेपूरा साथ सहकारनी खातरी आपी हती। તેમણે આગળ જણાવ્યું કે ભૂકંપ પછી ત્યારના મુખ્યમંત્રી અને અત્યારના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા અદાણી કંપનીના ચેરમેન ગૌતમભાઈની આગેવાનીમાં મુંદ્રા અને તાલુકાને ગૌરવ અપાવ્યું છે। રોજગાર માટે પહેલા બહાર ગામ જવું પડતું હતું તે ભૂતકાળની વાત બની ગઈ છે। હું સુલતાન તુર્ક ગ્રબ ગામનો રહેવાસી છું। અદાણી વિલમારના નવા આવનારા પ્લાનને તે દિલથી આકાર આવકારી પૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપું છું। આપણે જાણીએ છીએ કે ભૂકંપ પહેલાં કચ્છમાં ખાસ મુંદ્રામાં આટલી રોજગારી માટે વતન મૂકીને બહાર રોજગાર માટે જવું પડતું હતું। ભૂકંપ પછી આપણા આદરણીય સીએમ નરેન્દ્રભાઈ મોદી અને અત્યારે હાલ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા અદાણી કંપનીના શ્રી ગૌતમભાઈએની આગેવાનીમાં મુંદ્રા અને આસપાસના ગામોમાં જે રોજગારની તક ઊભી કરી એ ગામનો ગૌરવ છે આપણને કે મારી ફરજ છે કે આવી કંપનીને ખુલ્લા દિલથી આવકારું છું અને ભવિષ્યમાં પણ જ્યારે મારા સાથ સરકારની જરૂર પડશે હું જરૂર આપીશ। હું આવનારા પ્લાનને મારું પૂરું સમર્થન અને સાથ આપું છું અને મારો પૂરો વિશ્વાસ છે આવનારા પ્લાન બધા લોકોના હિતમાં છે। હું આપના પ્રતિનિધિ સરકારશ્રીના પ્રતિનિધિ દ્વારા અને બેઠેલા મંચિસ્ત અદાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ અને પ્રણવભાઈ અને અદાણી પૂરી ટીમને હું ખાતરી આપું છું કે આપને જ્યાં પણ જરૂર પડશે હું જરૂર આપના સાથે રહીશ અને જે પણ કામ હશે મારાથી જેટલો થશે હું આપને સાથે કામ કરીશ અને હેલ્પ કરીશ। જય હિન્દ। જયારે કિસાન અગ્રણી નારાયણભાઈ ગઢવીએ મુદાસર રજૂઆત કરી જણાવ્યું હતું કે પરિયોજનાથી હવાનું પ્રદૂષણ વધશે। અંગ્રેજીમાં પરિયોજનાના EIA રિપોર્ટના અંશોને લઈને સંખ્યાબંધ મુદ્દે તેમણે સ્પષ્ટતા માંગી હતી। જેલા સુરાઈ નદી જે છે એ આપને ખબર હોય કે લાસ્ટ લગભગ 2019-20 ની અંદર હેવી વરસાદ નહીં અને ઘણું બધું પૂર આવ્યું એના બાબત આપણે એની સ્ટડી કરી છે। ફ્લડ એરિયાની સ્ટડી કરી છે કે એલાઇનમેન્ટ શું છે, એલાઇનમેન્ટ ચેન્જ થશે આનાથી કે નહીં થાય। દરબની અંદર જે પાસિંગ થાય છે સુરાઈ નદી સૂચિત પરિયોજનાના હિસાબે નદીના વહેણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। કારણ કે સૂચિત પરિયોજનામાં જે એક્સપાન્શન માટેનો વિસ્તાર જે છે એ APSEZનો વિસ્તાર છે, APSEZ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ છે અને એની આસપાસના વિસ્તારમાં જે નદી અને નદીના જે વહેણ જે છે તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાની જોગવાઈ નથી। એટલે આ સૂચિત પરિયોજનાના હિસાબે જે નદીના વહેણ છે એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નહીં થાય। ધ્રુવરાજસિંહ ચુડાસમાએ યોજના પ્રદૂષણ ફેલાવે છે અને સ્થાનિક લોકોને રોજગારી આપતા નથી તેમણે ફરીથી પૂરી માહિતી સાથે સુનાવણી યોજવામાં આવે તેવી રજૂઆત કરી હતી। રતન સુમાર જસાણીએ કહ્યું કે તેઓ 20-25 વર્ષથી અદાણી સાથે છે અને લોકોને રોજગારી મળે છે।
તેમણે માર્મિક ટકોર કરતા જણાવ્યું કે જો વિરોધ કરશો તો અન્ય કંપનીઓ આવતી અટકશે. સલીમ જતે કહ્યું કે અમો 204 અસરગ્રસ્ત માછીમારો પ્રોજેક્ટને આવકારે છે પણ માછીમારોને કંપની સુવિધાઓ આપે. મારું નામ જત સલીમ અહમદ, હું માછીમાર છું, મુંદ્રાનો રહેવાસી છું. અદાણી વિલમાર પ્રોજેક્ટ જે એક્સપાન્ડ થાય છે, જેનો પ્રોજેક્ટ અત્યારે રજૂ કર્યો અને અમે બધાએ નિહાળ્યું. ખાસ તો હું માછીમારોનો બાબતમાં વાત કરીશ કે જે 3 કિલોમીટરની ત્રિજ્યામાં જે માછીમારો આવે છે, એ ધ્રબ અને મુંદ્રાના માછીમારો આવે છે. આ જે પ્લાન્ટ છે એ કેવડી નદી ઉપર છે, આ બાજુ મુંદ્રા છે, આ બાજુ ધ્રબ છે. ધ્રબ હજી દૂર પડે છે અને મુંદ્રા આ 150 મીટર જ છે, એટલે અહીંના 214 માછીમારો છે જે અસરગ્રસ્ત છે. બીજા કોઈ વાત કરતા હોય તાલુકાના કે કોઈ આગેવાનો તો એ એપ્લિકેબલ નહીં ગણતા, કારણ કે અહીંયાના માછીમારોએ જ્યારે આ 20 વર્ષ અગાઉ વિલમાર અદાણી વિલમારની પણ લોક સુનાવણી થઈ હતી ત્યારે પણ અમે આ પ્રોજેક્ટને સાથ સહકાર આપ્યો હતો અને અત્યારે પણ અમે આ 214 જણા માછીમારો જે પોતાના આઈડી પ્રૂફ સાથે મોબાઈલ નંબર સાથે આપને આવેદનપત્ર પણ આપશું અને રજૂઆત પણ કરશું કે જે આવે છે પ્રોજેક્ટ અને આવકારીએ છીએ. અને જે પણ માછીમારોના હિતમાં અત્યારે જે પણ આ કંપની કે વિલમાર કરી રહી છે એ થોડું અપૂરતું છે, એના માટે અમે માનનીય જે આયોજકો છે અથવા તો જે આપના માધ્યમથી કંપનીને જણાવવા માંગીએ છીએ કે જે જૂનું મુંદ્રા બંદર છે એમાં જે 214 માછીમારો છે એ પગડિયા માછીમારો છે અને એ ધ્રબ અને ફક્ત મુંદ્રા અને સુપરવાસના છે અને એ પગડિયા માછીમારો પાસે જવા આવવા માટે કોઈ વાહન નથી. રોજ પગે જાય છે, પગે આવે છે અને જેવી રીતે શેખડિયા ગામને જેવી રીતે એમણે ફેસિલિટી આપી છે, રોડ, લાઇટ, પાણીની, એવી જ ફેસિલિટી જો સુપરના ગરીબ માછીમારો મને આપવામાં આવે એવી અમારી રજૂઆત છે. સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે અમે 214 માછીમારો આપને આવેદનપત્ર આપીએ છીએ, એના અનુસંધાનમાં બીજો કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો બની બેઠેલો આગેવાન કોઈ રજૂઆત કરવા આવે તો એ કાને નહીં ધરતા. હું અત્યારે અહીંયા બેઠેલા સર્વે ઓડિયન્સોને નમ્ર વિનંતી કરું છું કે અમારી કોઈ જવાબદારી નહીં લેતા, અમારા ખાતામાં કોઈ તમે વિરોધમાં રજૂઆત નહીં કરતા, નહીં તો અમે વિરોધ કરતા પણ અચકાશું નહીં. માટે અમારી નમ્ર વિનંતી છે કે માછીમારોના હિતો માટે થાય છે એ યોગ્ય થાય છે અને વધારે થાય એવી અમારી રજૂઆત છે. આ પ્રસંગે હરેન્દ્રસિંહ જાડેજા, વિરમભાઈ ગઢવી, પ્રણવ જોશી, ધ્રુવ સરપંચ અસલમ તુર, રફીક તુર, સદામ મીઠાણી, રામજી લાખા, સકુર સુમરા, હનીફ મેમણ સહિતનાઓએ યોજનાને આવકારી હતી. કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, એન્વાયરમેન્ટ વિભાગના વડા શાલિન શાહ, પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના પ્રેસનોટમાં જ્યારે કંપની તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલી લોકસુનાવણીમાં 21 ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતાનું જણાવવામાં આવ્યું છે. કે અદાણી વીમા આરએ કોર્પોરે સામાજિક પહેલના ભાગરૂપે દુર્ગમ વિસ્તારોમાં રહેતા લોકોને કુપોષણ અને એનિમિયા સાથેની લડાઈમાં અદાણી ગ્રુપની CSR શાખા અદાણી ફાઉન્ડેશન સાથે છે. સુનાવણીમાં કેટલીક વ્યક્તિઓએ GPCB ના કર્મચારીઓ સમક્ષ લેખિત રજૂઆત પણ કરી હતી. વ્યવસ્થામાં જયદીપભાઈ શાહ અને રમેશભાઈ અદાણી સહિત કંપનીનો અધિકારી વર્ગ જોડાયેલા રહ્યો હતો. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11, ગુજરાત.